હેલો સ્ટુડન્ટ, આપણે પહેલો કન્જક્શનનો વિડીયો તમે જોયો જ હશે. એમાં આપણા ત્રણ કન્જક્શન જોયા હતા, એન, બટ અને ઓર. આજે મિત્રો બીજા ભાગમાં બીજા કન્જક્શન જોઈશું, ખાસ કરીને બીજા ચાર કન્જક્શન જોઈશું. તેમાં પહેલો છે સો અને ધેરફોર. સો અને ધેરફોર તો મિત્રો તમને ખબર જ છે કે સો અને ધેરફોરનો ઉપયોગ શાના માટે વપરાય છે? પરિણામ દર્શાવવા વપરાતું હોય છે. સો તમે જુઓ કે કોઈ પણ વાક્ય પહેલું વાક્ય જોજો કારણ દર્શક હોય અને બીજું વાક્ય પરિણામ દર્શક હોય, તેવું દર્શાવવા સો કે ધેરફોરનો ઉપયોગ થાય છે. જેમ કે મિત્રો હું તમને એક્ઝામ્પલ આપું તો વધારે ખ્યાલ આવશે કે મનન વોઝ સિક. મનન કેવો હતો? બીમાર હતો. મનન બીમાર હતો. સો ધેરફોર હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તેથી એ સ્કૂલે જઈ શક્યો હતો નહીં. ખ્યાલ મિત્રો, તો ફરીથી મનન વોઝ સિક. સિક એટલે બીમાર. પણ ખ્યાલ ને, સો ધેરફોર મનન એટલે કરું સર્વનામ આવે હી. છોકરી હોય તો સી અને છોકરો હોય તો હી. આનું મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા ભૂતકાળ હતો એટલે આપણે શેનો ઉપયોગ કર્યો મિત્રો? ડીડનો ઉપયોગ કર્યો. તો મનન વોઝ સી, સો ધેરફોર હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તમે જુઓ કારણ કયું હતું મિત્રો? તો મનન વોઝ સી, મનન બીમાર હતો. શિક્ષક એમ પૂછે આપ તમારા ક્લાસ ટીચર કે આજે મનન કેમ નથી આવ્યું, તો તમે શું કહેશો? કે બીમાર હતો સાહેબ, કારણ હતો એ બીમાર હતો એથી સ્કૂલે આવ્યો હતો નહીં. તો તમે એ રીતે એ કારણ પરિણામ પછી શું હોય? મનન બીમાર હતો એના પરિણામે એ સ્કૂલે આવી શક્યો નહીં. ખ્યાલ આવે ને? હા. તો મિત્રો મનન વર્ષી, સો ધેરફોર હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તેથી તે સ્કૂલે જોયું, તેથી તે સ્કૂલે ગયો હતો નહીં. એ જ રીતે મિત્રો બીજું વાક્ય છે, દેર ઇઝ નો રેન. વરસાદ પડ્યો નહોતો એ મુખ્ય કારણ હતું. તેના કારણે શું થયું? વર્તમાન કાળ. તેથી પાક નિષ્ફળ ગયો. ધ્યાન લઈને અહીંયા નિષ્ફળ જો. ખ્યાલ આવે મિત્રો? તો દેર ઇઝ નો રેન, વરસાદ પડ્યો નહીં. તેથી સો ધેરફોર ધ પાક હેઝ ફેલ્ડ. તેથી પાક નિષ્ફળ ગયો હતો. તો મિત્રો તમે આમાં ખ્યાલ આપે છે કે આપણે પરિણામ સૂચવવા સો અને ધેરફોર, તેથી તેથી તે દર્શાવવા વપરાય છે. તો મિત્રો ખ્યાલ ગયો હશે તમને. દાખલા તરીકે એક વાક્ય આપો કે રવિ મિસ ધ બસ. રવિ બસ ચૂકી ગયો હતો તો શું થાય? સો ધેરફોર હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તેથી તે સ્કૂલે જઈ શક્યો હતો નહીં. આ મિત્રો બીજા પણ ઉદાહરણ તમે પ્રેક્ટિસ કરી અને વધારે ઇંગ્લિશ કે કેવો વિષય છે, ગણિત જેવો, જેમ તમે ગણિતમાં વધારે દાખલા ગણો તો તમને વધારે સારું ગણિત આવડે. તો મિત્રો જેટલું વધારે તમે ઇંગ્લિશમાં વાક્યોની પ્રેક્ટિસ કરશો તેટલું વધારે તમને સારું ઇંગ્લિશ આવડશે. ઇંગ્લિશ એક ઉપવન વિષય નથી. ઇંગ્લિશ સમજવાનો અને વધારે પ્રેક્ટિસ કરવાનો વિષય છે. મારો 20 વર્ષનો અનુભવથી તમને કહું છું કે આ બે વસ્તુ મિત્રો ચોક્કસ કરજો, તમને સારું એવું ઇંગ્લિશ આવશે.
कोई स्पीकिंग क्लास में कोई कशु करवा जरूर नहीं पड़े। खाली तुम आखिर बे वस्तु इंग्लिश ग्रामर नियमों समझो प्लस ते इंग्लिश मधारे प्रेक्टिस् करजो ना पावे तो अमरा जो साहेबों की मदद लैजो। और मित्रों मने नहीं आवड़तु यो ब्रह्मोदी निकली जजो नहीं तो जिंदगी पर तब इंग्लिश तैयार कर सकसो नहीं। मैंने आवड़े पॉजिटिव भी पॉजिटिव हमेशा हकारात्मक धारा बीजु मित्रों आ तो आप परिणाम दर्शात वाक्य हमें बीजु वाक्य जो है तो जी सकिए बीकॉस बीकॉज ना मतलब था कारण के आप शा बीकॉज वपराये तमने तो आपने से आप आत्मधोरण में जो गया तो कारण दर्शावा बीकॉज ना उपयोग थाय परिणाम आम पेला तो उल्टू हो परिणाम दर्शक वक्य पाचड़ हो आम परिणाम दर्शक वक्य आगे पे कारण दर्शक आगे आम कारण दर्शक वक्य पाचड़ हो बीकॉज ना मतलब ते याद रखो कारण दर्शा वपराय तो मित्रों ते जी सको कि बीकॉज मो उल्टू पे तो उल्टी वक्य ते जी सको पेलु वक्य मनन वालू पेलू मनन वाला वक्य स्कूल अक्य क्या आई गए आगे आई ख्याल आ हाँ तो हिनी जगह अपने शू लख मनन did not go to school because कारण के he was sick मनन परिणाम शू हतु मनन स्कूल के आव्यो तो नहीं कारण शू बन्यु तो अत्ये हाँ ते बीमार हतो। तो मित्रों तमने ख्याल आवे छे मनन did not go to school because he was sick કારણ કે તે બીમાર હતો પેલા કરતો વાક્ય તમે જુઓ બીજું વાક્ય પેલું આવી ગયું પેલું વાક્ય બીજું આવી ગયું અમારી હિન્દી યાદ રાખજો મિત્રો અને વાક્ય શું સૂચવે છે એના આધારે તમે જો કન્જક્શન મૂકશો ને તો તમારે કોઈ દિવસ ભૂલ નહીં પડે અને તમને તો ખબર છે કે કન્જક્શન 8 થી કોલેજ સુધી અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે એટલે જ મેં તમને આ બેઝિક ઇંગ્લિશ માટે આ કન્જક્શન મને ખબર છે તમને આવડે છે પણ છતાં કોઈ પણ વસ્તુનું રિવિઝન ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે મેં તમને આ ટોપિક સમજાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો ખ્યાલ આવે ને બીજું તમે જોઈ શકો છો ધ પેલામાં શું હતું ધ ક્રોક વોઝ ફેલ્ડ બીજાનું પડે હતું એ વાક્ય ક્યાં આવી ગયું આગળ આવી ગયું ધ ક્રોક હેઝ ફેલ્ડ બીકોઝ કારણ કે દેર ઇઝ નો રેન તો કેવો વરસાદ પડ્યો હતો નહીં તો તમે સમજી શકો છો પહેલું વાક્ય ક્યાં આવી ગયું પાછળ અને પાછળનું વાક્ય ક્યાં આવી ગયું આગળ ધ ક્રોક વોઝ ફેલ્ડ બરાબર ને પરિણામ શું હતું આ નિષ્ફળ ગયું કારણ શું હતું મેઇન કારણ દેર ઇઝ નો વરસાદ પડ્યો હતો નહીં તેથી પાક નિષ્ફળ ગયું પણ આપણે તેથી નહીં પણ શું બતાવવાનું છે કારણ બતાવવાનું છે અને પરિણામ આપણે આગળ મૂક્યું એટલે કે ધ ક્રોપ હેઝ ફેલ્ડ પાક નિષ્ફળ ગયો બીકોઝ ધેર ઇઝ નો રેન કારણ કે વરસાદ પડ્યો હતો નહીં ખ્યાલ ને તો તમે જોઈ શકો છો કે કારણ દર્શાવવા આપણે બીકોઝ નો ઉપયોગ કરી શકીએ છીએ અને આની અંદર બીકોઝ ઓફ અને ડ્યુ ટુ નો પણ ઉપયોગ કરી શકીએ પણ એમાં થોડીક વાક્ય રચના અલગ આવે છે કે આપણે હવે પછીના વિડીયોમાં એની સમજૂતી આપીશું વાક્ય રચનાના લીધે હું એમાં સાથે નથી લેતો તો તમે નેક્સ્ટ વિડીયો મારો જોતા રહેજો સબસ્ક્રાઈબ અને લાઇક્સ તો ચોક્કસ કરજો અને જોયા વગર તો રહેતા નહીં જો જોશો તો અમારી મહેનત બરાબર કામમાં આવશે તો બધી મહેનત અમારી હેડે જ હશે એટલે મિત્રો અમારા દિવ્ય જ્ઞાનનો એક પણ વિડીયો જોયા વગર રહેતા નહીં તમારું બેઝિક નોલેજ બધા વિષયના ગણિત હોય વિજ્ઞાન હોય ઇંગ્લિશ હોય એકાઉન્ટ હોય સ્ટેટ હોય અમારા બધા સાહેબો ખૂબ જ મહેનતપૂર્વક વિડીયો બનાવે છે
અને તમે જો જોશો તો હું ગેરંટી માનું છું કે તમને પરિણામ પણ સારું મળશે. એટલે જ હું કહું છું મિત્રો, અમારા વિડીયો ચાલશે એમાં હું જોવાનું, ફરી રિવિઝન કરાવશે. આ તમે કરાવીશું રિવિઝન ના નથી, પણ તમે આ તૈયાર કરેલું હોય તો આપણે ઓછા સમયમાં સારી મહેનત કરીશું. કારણ કે કોરોનાને લીધે આ વખતે તો તમને ખબર જ છે કે સમય ઓછો મળવાનો છે મિત્રો. એટલે અમે કહીએ છીએ ચોક્કસ તમે વિડીયો જોતા રહેજો. બીજું હવે વૈકલ્પિક પસંદગી માટે આપણે જોઈએ. વૈકલ્પિક એટલે બેમાંથી એકની પસંદગી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? આઈધર ઓર, જેમ ગુજરાતી થાય છે આ અથવા તે. દાખલા તરીકે બેમાંથી ગમે તે એકની પસંદગી કરવાની હોય, ગમે તે એટલે બે નામ હોય. જો આ બે નામ જ છે ને, એન એન્જિનિયર ડૉક્ટર, બે નામ હોય, બે સર્વનામ હોય. અહીંયા બે સર્વનામ આપેલા છે મિત્રો, યુ અને આઈ, બે સર્વનામ આપેલા છે. તો બે સર્વનામ હોય, બે ક્રિયાપદ હોય. તો મિત્રો આની અંદર બે ક્રિયાપદ આપેલા છે, બીટ્સ અને બ્રાઇટ્સ. આ રીતે બે જો ક્રિયાપદ આપેલા હોય, પછી બે વિશેષણ આપેલા હોય, તો એની આગળ શું મુકાય છે? આઈધર ઓર, બે માંથી એકની પસંદગી, આ અથવા તે. આપણે કદાચ કેવું હોય હું બાઇક અથવા તો એક્ટિવા લઈશ, તો બે માંથી એકની પસંદગી, બે માંથી એક જ ઓપ્શન ખ્યાલ. એ જ રીતે ચિંતન વિલ બીકમ આઈધર એન્ડ એન્જિનિયર. ચિંતન હોતો આઈધર હોતો અથવા ચિંતન વિલ બીકેમ, ચિંતન બનશે, શું બનશે? આઈધર એન એન્જિનિયર, હોતો એન્જિનિયર અથવા તો ડૉક્ટર. ચિંતન એન્જિનિયર અથવા તો ડૉક્ટર બનશે. તમને ખ્યાલ જ છે મિત્રો કે વિલ આવે એટલે કયો પણ કહેવાય. આપણે સંજયભાઈએ સમજાવ્યું છે કાળ, એમાં તમે સમજ્યા હશો તો વિલ અને શેર બધા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. તો સમજી લેજો મિત્રો કે વિલ બીકમ, બીકેમ નહીં, બીકેમ તો ભૂતકાળ થઈ જાય મિત્રો. તો આપણે વિલ બીકમ નો ઉપયોગ કર્યો તો ચિંતન વિલ બીકમ આઈધર એન એન્જિનિયર ઓર એ ડૉક્ટર. કારણ કે એન્જિનિયરમાં તો તમને મિત્રો ખબર જ છે, એ ગ્રુપ રાખવું પડે, અને ડૉક્ટર બનવા માટે બી ગ્રુપ રાખવું પડે. એ બી રાખવાવાળા તો બહુ ઓછા હોય છે. તેથી તમે મિત્રો જોઈ શકો છો ચિંતન કાં તો એન્જિનિયર બનશે અથવા તો ડૉક્ટર બનશે. એ માંથી એકની પસંદગી કરવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? આઈધર ઓર. અને મિત્રો હું લખવાનું થઈ ગયું છે, પણ એક વસ્તુ યાદ રાખજો, આઈધર ઓર વાક્યનો ઉપયોગ હકાર વાક્યમાં જ થતો હોય છે અને નકાર વાક્યમાં શેનો ઉપયોગ થતો હોય છે? નાઈધર નોર. આ વાક્યને આપણે નાઈધર નોરથી પણ સમજાવી શકીએ. દાખલા તરીકે ચિંતન વિલ બીકેમ નાઈધર એન એન્જિનિયર નોર એ ડૉક્ટર. ચિંતન ડૉક્ટર કે એન્જિનિયર બનશે નહીં, વળી ચિંતનનો કોલેજ કરવાની ઈચ્છા હોય. કોલેજમાં તો તમને બહુ નોલેજ મળે છે મિત્રો, ખબર જ છે. એટલે કદાચ કોલેજમાં પણ જવાનો વિચાર તો હોય, તેથી તમે સમજી શકો છો કે નાઈધર નોરનો ઉપયોગ કરી શકે. પણ અહીંયા હકાર વાક્ય દર્શાવવાનું હોવાથી ચિંતન બિલ બીકેમ આઈધર એન એન્જિનિયર ઓર એ ડૉક્ટર. મિત્રો ખ્યાલ આવે છે ને? હા, કારણ કે તમે મારા કરતો વાસિયા છો અને આપણે તો ચાલ જ છે. કયું ફંક્શન ખબર છે? ઓલ્ટરનેટિવ ચોઈસ આવે છે ને, એમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આઈધર ઓર, નાઈધર નોર. પહેલામાં કયું, પહેલું ફંક્શન શું છે પણ શેમાં વાપરીએ છીએ ખબર છે મને, તમને આવડે છે, શોવિંગ રીઝન. બીજામાં શોવિંગ રીઝન, રીઝન રીઝન એટલે કારણ દર્શાવવું. અને ત્રીજું આ બંને વપરાશે એ ઓલ્ટરનેટિવ ચોઈસની અંદર આનો ઉપયોગ થાય છે મિત્રો. તો આ ફંક્શન માટે પણ આ કન્જેક્શન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે અને આપણું મહત્વનું હોય. અને મિત્રો હું ના ચલાવું એ તો શક્ય જ નથી ને. અને જોઈએ તો બીજું વાક્ય મિત્રો, આઈધર યુ કોતો તમે ઓર અથવા આઈ એટલે હું પોતે એમ રાઈટ, કોતો તમે અથવા હું, બેમાંથી એક જ સાચા છીએ.
મિત્રો માણસ માત્ર બને પાત્ર. તમે કહો કે ભૂલ કરો કહો તો હું ભૂલ કરું, પણ કોઈ વાક્યમાં ભૂલ હોય તો બે માંથી એકની તો મિત્રો ભૂલ હોય જ. એટલે તમે મિત્રો જોઈ શકો છો આઈધર ઓર નો ઉપયોગ તમે જોઈ શકો છો. તમે અથવા હું બેમાંથી એક જ, બેમાંથી એકની પસંદગી છે. એટલે મિત્રો આપણે આઈધર યુ ઓર આઈ એમ રાઈટ, હો તો તમે હો તો હું સાચા છીએ તેવું દર્શાવવા આપણે આઈધર નો ઉપયોગ કરીશું. એ જ રીતે મિત્રો નાઈધર નોર ને આપણે જોઈએ કે નાઈધર નોર આ પણ નહીં તે પણ નહીં, ખબર પડે છે ને. એમાંથી એટલી પણ પસંદગી કરવાની ન હોય ત્યારે નાઈધર નોર નો ઉપયોગ થાય છે. ખ્યાલ આવે ને, એમાંથી એટલી પણ પસંદગી ન કરવાની હોય. મેં હમણાં આ વાક્યમાં સમજાવી દઉં કે ચિંતન એન્જિનિયરે નહીં બને અને ડોક્ટરે નહીં બને તો શું કરશે, તમે કોલેજ કરશે. માનો કે બેની એકમાંથી એકની પણ પસંદગી ન કરવાની હોય એટલા માટે આપણે નાઈધરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ નકારણ સૂચવે છે નાઈધરનો, તમે નોર ઉપરથી જ ખબર નાઈધરનો નોર આઈધરનો નોર નાઈધરનો નોર નાઈધરનો નોર ઉપરથી જ ખબર પડે કે આ કયો ભાવ સૂચવે છે, નકાર અર્થ સૂચવે છે. દાખલા તરીકે એમાં પણ આપણે આગળ જોયું આઈધરનો, જેમ બે નામ, બે સર્વનામ, બે ક્રિયાપદ, બે વિશેષણ આગળ તેનો ઉપયોગ થાય છે. તો મિત્રો બે નામ આપેલા છે, તમે જુઓ છો ધોની અને વિરાટ. નાઈધર ધોની નોર વિરાટ ઇઝ પ્લેઇંગ નાઉ, બરાબર. ધોની અથવા આ પણ નહીં તે પણ નહીં, મતલબ કે ધોની પણ નહીં અને વિરાટ કોહલી પણ હવે રમી રહ્યા નથી. કારણ કે સ્ટાર્ટિંગમાં તો ઓપનિંગ બેટ્સમેન આવે એટલે ધોની અથવા તો ધોની અને વિરાટ કોહલી એમાંથી એક પણ રમી રહ્યા નથી તેવો નકાર ભાવ સૂચવવા માટે નાઈધરનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે મિત્રો રવિ અને ક્રિયાપદ છે, રીતશીલમાં છું વાંચવાની તમે શું કરો છો, ક્રિયા, ક્રિયા એટલે ક્રિયા સૂચવતા શબ્દને શું કહેવાય, ક્રિયાપદ. તો રવિ નાઈધર રીડ્સ નોર રાઇટ્સ, રવિ વાંચતો પણ નથી અને લખતો પણ નથી. હોય ને હું ગણશી તમારો બેટો ઊંઘતો હોય તમને ખબર જ છે ને, એટલે રવિ વાંચતો પણ નથી અને લખતો પણ નથી, આ પણ નહીં અને તે પણ નહીં એવું દર્શાવવા આપણે નાઈધરનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો તમને આ ચાર કન્જક્શન વિશેનો ખ્યાલ આવી ગયો હશે. સો અને ધેરફોર પરિણામ દર્શાવવા, બીકોઝ કારણ દર્શાવવા, આઈધર ઓર ને નાઈધર નોર વૈકલ્પિક પસંદગી દર્શાવવા આપણે વપરાઈએ છીએ. આટલું બધું મસ્ત સમજાયું, અને જો તમને એક્સરસાઇઝ ના આવડે તો મોદી સાહેબનું ભણાયેલું નફામું જાય મિત્રો. તો જોઈએ સમીરની જે વેબસાઇટ, સમીર દેવાદર છે, શું આવો બોલો, હી ડીડ નોટ વેલ, આ એ લીધી ને મારા બાપુએ જવાબ, ખબર પડી છે શું આવ્યો, હા તો શું આવ્યો, બીકોઝ સમીર ઇઝ એબસન્ટ, સમીર એબસન્ટ હતું, એબસન્ટ છે મતલબ કે ગેરહાજર છે, કારણ કે ઇઝ નોટ વેલ એને સારું નથી. પહેલું વાક્ય શું સૂચવે છે, કારણ, અને બીજું વાક્ય મિત્રો શું સૂચવે છે, પરિણામ. આટલું બસ યાદ રાખજો તમને શ્યોર આવડશે. બરાબર ને, સમીર ઇઝ નોટ વેલ, સમયમાં સારું નથી, આ વાક્ય બધું જ કરે મિત્રો તમને, તમને આવડી જ ગયું હશે મને ખબર છે, આગળ ચલાવ્યું છે. સમીર ઇઝ નોટ વેલ, સમયને સારું નથી, સો તેથી ખ્યાલ ને, તો બીકોઝ આવે એટલે તમને ખબર જ છે બીજા વાક્યમાં શું જ આવે, ખ્યાલ આવે ને. સમીર ઇઝ નોટ વેલ, કારણ કે બીજું વાક્ય કયા લખી દીધું, આગળ લખી દીધું, આપણે જોયું એટલે તમને આવડે જ. સમીર ઇઝ નોટ વેલ, સમયને સારું નથી, હા સારું નથી, સો તેથી સમીને સારું નહોતું તેનું પરિણામ શું આવ્યું મિત્રો, સ્કૂલમાંથી ગેરહાજર થયું, ખબર પડે છે એ સ્કૂલમાંથી ગેરહાજર છે સ્કૂલમાં ટ્યુશનમાં. મિત્રો માય એમ્પલ નાઈધર, હવે તમે જુઓ મારા કાકા પિતા પણ નથી, પીવું એટલે બે ત્રણ પ્રકારમાં થાય, પણ મારા કાકા પિતા પણ નથી અને એટલે
સિગરેટ પીતા પણ નથી, મતલબ ડ્રિંક પીતા નથી અને સિગરેટ પણ પીતા નથી. સો ઇઝ હેલ્ધી. મિત્રો તમે પણ કશું પીવાનું ના રાખતા, અગર તમારું શરીર પીવાઈ જશે એટલે યાદ રાખજો માય અંકલ નકાર ભાવ સૂચવે છે, આમ પણ ના કરવું અને તેમ પણ ના કરવું. માટે તમને મિત્રો ખબર જ છે શેનો ઉપયોગ થાય, નાઇધર નોર. એટલે મારા કાકા નાઇધર ડ્રિંક્સ, મારા કાકા પીતા પણ નથી, એટલે કે બરાબર ને ડ્રિંક અને નોર સ્મોક અને સિગરેટ પણ પીતા નથી. સો હી ઇઝ હેલ્ધી. તે કેવા છે, તંદુરસ્ત છે. તો મિત્રો તમે વ્યૂ ચોક્કસ કરજો, અને તમે જોશો તો અમારો ઉત્સાહ વધશે, નકર તમે જ નહીં જુઓ તો અમારો ઉત્સાહ રહેશે નહીં.